છોટાઉદેપુર ના કાનકુવા ગામ પાસે એક ખેતરમાંથી દીપડાનો મૃતદેહ મળી આવતા ગામ લોકોમાં કુતૂહલ સાથે ડર જોવા મળ્યો. ગામ લોકોના કહેવા પ્રમાણે આ પહેલા તેમણે દીપડાને જોયો નથી. આ વિસ્તાર જંગલ વિસ્તાર પણ નથી, જેથી આ વિસ્તારમાં દીપડા જેવા પ્રાણી આવે તે નવાઈની વાત છે. આજ રોજ વહેલી સવારે ખેતર માલિક પોતાના ખેતરમાં ગયા ત્યારે તેમની નજર જમીન પર પડેલા દીપડા પર પડી. પહેલા તો તે ગભરાયા હતા, પરંતુ ઘણા સમય સુધી દીપડાની કોઈ હિલચાલ ન થતાં તેઓ નજીક ગયા ત્યારે માલુમ પડ્યું કે દીપડો મૃત હાલતમાં હતો. ખેતર માલિકે તરત જ વન વિભાગના અધિકારીને જાણ કરી હતી. આજ રોજ સવારમાં 9:30 ના ગાળામાં મેં અહીંયા ખેતરમાં ફેરો મારવા માટે આવ્યો તો મને કંઈક અંદર પ્રાણી છે એવું કંઈક સંકેત થયા. તો પછી મારા મજૂર બી અંદર હતા તો એમને બૂમાબૂમ કરી તો અમે જોયું તો એ દીપડો જેવું કંઈક લાગ્યું તો અમે જોયું અંદર, પણ એ મૃત હાલતમાં હતો એટલે પછી અમે ફોરેસ્ટ ખાતાને જાણ કરીને લોકો આગળની કાર્યવાહી કરી બધી. અહીંયા ગામ નજીકમાં જ છે, માનવ વસ્તી બી છે, અહીંયા નજીકમાં કોઈ જંગલ બી નથી અને આવા પ્રાણીઓ અહીંયા ફરે છે, ચિંતાનો વિષય છે મોટો. વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ દીપડાના અંગને કોઈ નુકસાન થયું નથી. તેનું મોત ક્યાં કારણે થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. પ્રાથમિક તપાસ મુજબ ઉંમરને કારણે તેનું મોત થયું હોવાનું કહી શકાય. દીપડો એમ જોવા જાય તો પુખ્ત ઉંમરનો છે એવું જણાઈ આવે છે અને એ અચાનક જ મૃત્યુ પામ્યું. એ મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા નહીં મળ્યું. જ્યારે અમે એનો પીએમ કરીશું, પીએમ કર્યા પછી એફએસએલમાં એના વિશેરા મોકલીશું ત્યારે સત્ય આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે ઉંમર બી હોઈ શકે અથવા તો કોઈ જગ્યાએ કોઈ ઝેરી પ્રવાહી કે ભૂનને મારવાની ખેડૂત લોકો દવાઓ યુઝ કરતા હોય અને ખવાઈ ગયું હોય. આજે તો પ્રાણીઓ પણ ખાઈ જાય ને એને ખાધું હોય તો પણ એનું મૃત્યુ થાય એવું શક્યતા હોઈ શકે. હાલ તો વન વિભાગના અધિકારીઓએ દીપડાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની કામગીરી હાથ ધરી છે. છોટાઉદેપુરથી સલમાન મેમનનો અહેવાલ, મિજાજ.com.